કચ્છમાં પોલીસ લોકડાઉનનું કડક રીતે પાલન કરાવે છે. પોલીસ દ્વારા ડ્રોનની મદદથી ચેકિંગ કરવામાં આવે છે અને ડ્રોનના કેમેરામાં દેખાતા લોકો સામે કાર્યવાહી થાય છે. બિનજરૂરી ઘરની બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી થઈ રહી છે. ડ્રોનના કેમેરામાં કેદ 200 લોકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં પોલીસ કડકપણે લોકડાઉનનું પાલન કરાવી રહી છે. ડ્રોન કેમેરાથી નજર રાખી રહી છે અને કામ વગર જે લોકો બહાર ફરી રહ્યા છે તેઓ પર કડક કાર્યવાહી હાથ ધરી રહી છે. ડ્રોનની મદદથી કરવામાં આવી રહ્યું છે ચેકિંગ અને ત્યારબાદ જે લોકો બહાર દેખાઈ રહ્યા છે રસ્તા પર દેખાતા લોકો સામે અત્યારે પોલીસ કેમેરાથી નજર રાખી અને કાર્યવાહી કરી રહી છે. લગભગ 200 લોકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નથુ રામડા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નથુ, કઈ રીતે આ પોલીસ નજર રાખી રહી છે? ચોક્કસથી, લોકડાઉનની પરિસ્થિતિને લઈને છેલ્લા 5 દિવસથી જે છે નાગરિકોમાં જે અજાગૃતિનો અભાવ જણાતા તંત્ર દ્વારા એટલે પોલીસ દ્વારા જે છે ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો હતો. ગઈકાલથી ડ્રોન કેમેરા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે છે નિગરાની રાખવામાં આવી રહી છે. આ જે ગઈકાલની કાર્યવાહીમાં જે જુદા જુદા વિસ્તારો છે તેમાં ટોળે વળીને ઉભેલા લોકો સામે પોલીસે ફોજદારી રાહે કામગીરી હાથ ધરી છે. ગઈકાલની કામગીરીની વાત કરવા આવે તો શહેરના જે અલગ અલગ વિસ્તારો છે તેમાં ડ્રોન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આશરે 200 ઉપરાંત જે વ્યક્તિઓ છે તે આ ડ્રોન કેમેરાની નજરે ચડી ગયા હતા અને તમામ વ્યક્તિઓ સામે ફોજદારી રાહે કામ કાર્યવાહી કરવામાં આવી છે. આજથી પણ એટલે કે જ્યાર સુધી 14મી સુધી જે જાહેરનામાનો અમલ છે ત્યાં સુધી કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કાયદાની સામે ઉલ્લંઘન ન કરો અને સરકાર અને તંત્રને સાથ આપી જે કોરોના સંક્રમણ છે તેને અટકાવવું જોઈએ તેવા જાગૃતિ ભર્યા જે પ્રયાસો છે તેમાં તંત્રને સાથ આપવો જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં જે જાગૃતિનો અભાવ જોવા મળે છે તેના કારણે પોલીસે ના છૂટકે આ કડક કાર્યવાહી કરવી પડી રહી છે. જી, જાણકારી માટે ધન્યવાદ નાથુ.